ખેડાના કપડવંચમાં ભગવાન જગન્નાથની 232મી રથયાત્રા યોજાઈ હતી. તો ખેડા ખાતે પણ કપડવંચમાં આ રથયાત્રાનું ભવ્ય આયોજન કરાયું હતું. ભગવાનના રથને શણગારવામાં આવ્યો હતો. કપડવંચ ખાતે ભગવાન જગન્નાથની 232મી રથયાત્રાનું આયોજન થયું હતું. ભગવાન જગન્નાથ બહેન સુભદ્રા અને ભાઈ બલરામ સાથે નગરચર્યાએ નીકળ્યા હતા. પૌરાણિક નારાયણ દેવ મંદિર ખાતેથી શોભાયાત્રા કાઢવામાં આવી હતી. આ ભગવાનની યાત્રામાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. ભગવાનની વાસ્તે ગાસ્તે શોભાયાત્રા નીકળી હતી. મુખ્ય માર્ગો ઉપર ભગવાન નગરચર્યાએ નીકળ્યા હતા. તો શહેર જય રણછોડ માખણછોડના નામથી ગુંજી ઉઠ્યો હતો. ખેડાના કપડવંચમાં ભગવાન જગન્નાથની રથયાત્રાનું છેલ્લા 232 વખતથી આયોજન થઈ રહ્યું છે. આ તેમની 232મી શોભાયાત્રા હતી. તો પૌરાણિકમાં નારાયણ દેવ મંદિર ખાતેથી શોભાયાત્રાનું પ્રસ્થાન કરાવ્યું હતું. ભગવાનની યાત્રામાં મોટી સંખ્યામાં ભાવિ ભક્તો જોડાયા હતા. પોલીસનો પણ ચુસ્ત બંદોબસ્ત જોવા મળ્યો હતો. વાસ્તે ગાસ્તે ભગવાનની જે રથયાત્રા છે તે શહેરી વિસ્તારોમાં ફરી હતી અને ત્યાં લોકો દ્વારા આજે ભગવાનની રથયાત્રાનું ફૂલો અને ચોખાથી સ્વાગત પણ કરવામાં આવ્યું હતું. ઢોલના નાદ સાથે આખું શહેર જય રણછોડ માખણછોડના નાદથી ગુંજી ઉઠ્યું હતું. રથોને પણ અદ્ભુત શણગાર કરવામાં આવ્યો હતો. ખેડાના કપડવંચમાં સૌ કોઈ ભગવાનના દિવ્ય સ્વરૂપના દર્શન કરીને ધન્યતા અનુભવી હતી. તો આ રથયાત્રામાં સાધુ સંતો મહંતો પણ જોડાયા હતા. સાથે જ પોલીસ દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો હતો. મુખ્ય બજારના વિસ્તારોમાંથી પણ આ રથયાત્રા નીકળી હતી. તો ખેડાના કપડવંચમાં ભગવાનની 232મી રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. કપડવંચ ખાતે આવેલ પૌરાણિક નારાયણ દેવ મંદિરથી શોભાયાત્રાની શરૂઆત થઈ હતી. ભગવાનની વાસ્તે ગાસ્તે ઢોલ નગારા સાથે શોભાયાત્રા નીકળી હતી. ભાવિ ભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. તો ભગવાનની આ રથયાત્રામાં તમામ લોકો પણ જોડાયા હતા. ભક્તોએ ભગવાનના દર્શન કરીને ધન્યતા અનુભવી છે. બધાની ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. તો મુખ્ય માર્ગો ઉપર ભગવાન નગરચર્યાએ નીકળ્યા હતા. ભગવાનની યાત્રામાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. શહેરમાં જય રણછોડ માખણછોડના નાદથી આખું શહેર પણ ગુંજી ઉઠ્યું હતું. તો ખેડાના કપડવંચમાં ભગવાનની 232મી શોભાયાત્રા જોવા મળી હતી. પૌરાણિક નારાયણ દેવ મંદિર ખાતેથી આ શોભાયાત્રાનું પ્રસ્થાન કરવામાં આવ્યું હતું. તો ભગવાનનું વાસ્તે ગાસ્તે શોભાયાત્રા નીકળી હતી. તો અમદાવાદમાં નિજ મંદિરથી સંવાદદાતા રવિ ભાવસાર લાઈવ જોડાઈ ગયા છે. જી રવિ, હાલ અત્યારે નિજ મંદિર ખાતે ભક્તોનો કેવો માહોલ છે? રથયાત્રાને લઈને શું પરિસ્થિતિ છે?